तो वे नजर करें विगतवार समाचार पर। गांधीनगर थी महत्वना समाचार प्राप्त था छे। गांधीनगर खाते आशा बेन वर्कर नु आंदोलन यथावत जापशे। पोताना पड़तर प्रश्नों ने लईने आशा बेन वर्कर जे प्रकारे विरोध दर्शावी रह्या छे। आशा बेन वर्करोना विधानसभामां गिरावो करवाने लईने ऐदाणो पण जोवा मळ्या हता। मोटी संख्यामां वर्करो विधानसभानो गिरावो करवा माटे तो निकळी चूकी छे। विधानसभानी बहार सरकार विरुद्ध सूत्रोच्चार करशे तेवा ऐदाणो पण वर्ताई रह्या हता। जे प्रकारे आ समाचार मळी रह्या छे तेनी पर नजर करिए तो विधानसभानी बहार हल्लाबोल मचावशे आशा वर्करो। सतत पोतानी रजूआतो करवा माटे आंदोलनो मार्ग अपनावी रह्या छे आशा वर्करो अने गांधीनगर खाते घेराव करवाना ऐदाणो वर्ताई रह्या छे। हाथमां बेनर लईने रजूआतो करवा माटे निकळी पड़ी छे आशा वर्करो अने सतत रजूआतो करता देखाई रह्या छे। पोताना पड़ता प्रश्नो लईने अवाज उठावता देखाई रह्या छे। મહત્વની બાબત એ છે કે ચૂંટણી પહેલા આ પ્રકારે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે। આ પહેલી વાર નથી બન્યું, પરંતુ આની અગાઉ પણ આશા વર્કરો આંદોલન આબોડવા હતી તે ત્યારે તે સમયે પણ સરકાર સમક્ષ આકરા રજૂઆતો કરવામાં આવ્યા હતા। હવે ફરીથી વિરોધના વંટોળો થતા જોવા મળી રહ્યા છે। આશા વર્કરો જણાવી રહ્યા છે કે તેમને જે પ્રકારે મુશ્કેલી પડી રહી છે વેતન લઈને સમયને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે। હવે સરકાર કયા પ્રકારના નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર તો રહેશે જ, કારણ કે ચૂંટણી પહેલા સરકાર માટે પડકાર હોય તેવું લાગી રહ્યું છે। દરેક આંદોલનકારી જે પણ હોય છે પોતાની રજૂઆતો કરવા માટે ગાંધીનગરનો રસ્તો તો અપનાવે છે અને સત્યાગ્રહ છાવણી ખાતે ત્યાં વિરોધના વંટોળો થતા જોવા મળે છે। આજે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે કે વિધાનસભાનો ઘેરાવ કરે તેવા એધાણો પણ વર્તાઈ રહ્યા છે। આજ અંગે વધુ માહિતી જાણવા માટે સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા જોડે ગયા છે। રવિન્દ્ર, જે પ્રકારે આશાબેન વર્કરો વિધાનસભાનો ઘેરાવ કરશે તેવા એધાણો વર્તાઈ ચૂક્યા છે, કયા પ્રકારના પડતર પ્રશ્નો છે? નિશ્ચિત ચોક્કસથી સવારથી જ આશાબેન વર્કરો તમામ મોટી સંખ્યામાં ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારો ગાંધીનગર પત્રિકા આશ્રમ પાસે મોટી સંખ્યામાં ઉભી હતી ને ત્યાંથી જે લોકોએ વિધાનસભા કૂચ કરવાની જે તૈયારી હતી તે શરૂ કરી હતી। ત્યારબાદ છે ગાંધીનગર વિધાનસભા ગેટ નંબર 6 પાસે તે લોકો પહોંચ્યા હતા ને ત્યાંથી જ પોલીસે તેમની અટકાયત કરી હતી। વાત કરવામાં આવે નિષ્ઠા તો એ લોકોએ સત્યાગ્રહ છાવડી વિરોધ ચડાવ્યું હતું, ત્યારે પોલીસ સત્યાગ્રહ છાવડી ઘેરીને બેઠી હતી, પરંતુ પોલીસને ચકમા આપીને આ બધી જ આશાબેન વર્કરો પત્રિકા આશ્રમથી લઈને વિધાનસભા સુધી પહોંચી ગઈ છે ત્યારે પોલીસે ખબર પડી। ત્યારબાદ પોલીસ તરત ઘટના સ્થળે આવીને તમામ આશાબેન વર્કરો જે વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરીને તેમને DSP કચેરી ને કરાઈ ખાતે લઈ જવામાં આવ્યા છે। પડતર પ્રશ્નો છે, વિધાનસભાનો ઘેરાવાના એધાણ પણ જોવા મળ્યા, તંત્ર તરફથી શું સૂચના આપવામાં આવી છે? કારણ કે ત્યાં તો પરવાનગી લેવી પડતી હોય છે કોઈ પણ આંદોલન કરવું પડતું હોય છે ત્યારે। જી ચોક્કસથી, અત્યારે હાલ તો વિધાનસભા કૂચ હતી એ લોકોની, જેના લીધે આ લોકોએ વિરોધ કર્યો, પરંતુ તંત્ર દ્વારા એ લોકોને હજુ કોઈ એક્શન મોડમાં નથી, કેમ કે જીતુ અગાડીને 15 દિવસ અગાઉ જ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં મિની આંગણવાડીઓ છે તે આશાબેન વર્કરોની જે પગાર વધારો હતો તેમાં 2500 જેટલો નજીવી પગાર વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમની જે માંગ હતી તે કઈ ઉપર હતી જેના લીધે તેમની માંગ ના સ્વીકારતા આ લોકોએ ફરીથી આ આંદોલનનો રાસ્તો અપનાવ્યો છે ને આ લોકો વિધાનસભા કૂચ કરવા જતા જ પોલીસે તમામ બહેનોની અટકાયત કરી છે। જે આભાર સમગ્ર વિગતો આપવા બદલ, તો જે પ્રકારે આશા વર્કરોની જે માંગ હતી તે પહેલા તો સાંભળી છે સરકારે, પરંતુ હવે સરકારને તેમ લાગી રહ્યું છે કે જે તેમની ડિમાન્ડ છે તે યોગ્ય નથી, તેને લઈને અત્યારે સરકાર વિચારણા તો કરી રહી છે, પરંતુ આશા વર્કર વિરોધ સતત દર્શાવતી હોય તેમ તો જણાઈ આવ્યું છે।